હાય, હું છું પોઝિટિવિટીનો સુપર સ્પ્રેડર ધ્વનિત. મિર્ચી શામ શાનદાર સીઝન 3, યે શામ ઉમ્મીદ કે નામ, કો પાર્ટ બાય કલર્સ ગુજરાતી. આજે આદિત્ય ગઢવી અને ઈશાનીત દવે બંનેની સાથે આપણે જોશ, ઉત્સાહ અને આશા આ ત્રણેયનો સંચાર કરવાના છીએ. છેલ્લા ઘણા સમયથી આપણે બધાએ એક જુદા અનુભવ કર્યો, ક્યારેય ન અનુભવ્યું હોય એવું દુઃખ અનુભવ્યું, સ્વજનોને ગુમાવ્યા, હવે પીડામાંથી બહાર આવવા માટે. હવે આવનારો જે સમય છે એ સમયમાં આપણે ફરી પાછું આપણું જે મિત્રોના મુખે, આપણા પોતાના મુખે વિલાયેલું સ્મિત છે, એ સ્મિતને પાછું લાવવા માટે એક પ્રયત્ન કરી રહ્યા છે. સો ધીસ એફર્ટ ઇઝ ટુ બ્રિંગ ઇન પોઝિટિવિટી થ્રુ વેરિયસ સેશન્સ, કે જેમાં મ્યુઝિક હોય, પોઇટ્રી હોય, સાહિત્યની ચર્ચા થાય અને થોડી મોજ હોય. અને મોજ કરવામાં આ જે યુવાન આપણી સાથે છે, કે જે ફોક મ્યુઝિકમાં તો ચમત્કાર કરી જ રહ્યા છે, પણ સાથે સોશિયલ મીડિયા પર ધ કાઇન્ડ ઓફ વિડીયોઝ ધેટ હી ઇઝ પુટિંગ, દે આર સો એન્ટરટેનિંગ. એન્ડ આઈ હેવ ઓલવેઝ બીન સેઇંગ ધેટ આઈ લવ હિઝ સેન્સ ઓફ હ્યુમર. આદિત્ય ગઢવીના પેલા જે રીલ્સ હમણાંથી તે મૂકે છે ને, જોરદાર એન્ટરટેનમેન્ટ વાળી હોય આદિત્ય. આઈ લવ ધેમ, આઈ જસ્ટ લવ ધેમ. થેન્ક યુ સો મચ. એ જોઈને આપણે કોઈ સ્ટ્રેસમાંથી પસાર થયા હોઈએ તો એ સ્ટ્રેસ દૂર થઈ જાય બે ઘડીમાં, એવું મસ્ત ચપ્પલમાં બધું આમ ફૂંક મારી દે છે. હું મારો સ્ટ્રેસ દૂર કરવા માટે એ કરતો હોઉં છું, પણ મને એ જાણીને આનંદ થાય છે કે લોકોનો પણ સ્ટ્રેસ દૂર થાય છે એ વિડીયોઝ જોઈને, થોડું એન્ટરટેન થાય છે, લોકો હસે છે એનાથી જોઈને. તો સૌથી પહેલા તો તમારું સ્વાગત, મહાદેવ 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 મહાદેવ. અને પેલા ધીરુ કાકા કોણ છે? ઉસકે પીછે કી લંબી કહાની હૈ. એમાં થયું એવું કે સ્નેપચેટ ઉપર અલગ અલગ ફિલ્ટર્સ હું ટ્રાય કરતો હતો, અને એમાં આ ફિલ્ટર આવ્યું અચાનક, અને મને મજા આવી. એટલે મને પોતાને કે આમ કંઈક થયું કે હું આની ઉપર બોલું કંઈક, કારણ કે આવા પાત્રો આપણે બહુ જોતા હોઈએ આજુબાજુ, ગુસ્સાવાળા કાકાઓ ને આ બધું હોય ને. એટલે મેં ખાલી એમના રમત રમતમાં બોલીને મૂક્યું અને ઇન્સ્ટાગ્રામ ઉપર મૂક્યું, લોકોને બહુ મજા આવી. અને એક બે લોકોએ તો મને એવું કીધું કે તમે આની આખી સિરીઝ જ ચાલુ જ રાખો. અને પછી મારે આખા બે કેરેક્ટર બનાવવા પડ્યા, પિન્ટ્યો અને ધીરુ કાકા, અને પછી લોકોને મજા આવે છે એટલે હું કરે રાખું છું. But see, what I love about you is that you are not just restricting yourself to be a singer. તમારી અંદર એટલી બધી ક્રિએટિવિટી છે, જેમ કે મહાહિત વાળી ગીત છે, તો એ ગીતની અંદર કવિશ્વર દલપતરામ એમના આ સરસ મજાના કાવ્યને તમે એક નવો જ રંગ આપ્યો. એટલે કેટલાય લોકોએ પોતાના શાળા કાળમાં મહાહિત વાળી એનું પઠન કર્યું હોય, એમને મોઢે હોય, અને એટલું ઇમોશનલ, દરેક વ્યક્તિને પોતાની માતા સાથે જોડી આપતું આ કાવ્ય, એમાં તમે સરસ દુહો ઉમેર્યો, એમાં તમે પોતે કઈક લખ્યું, એને આગળ જે છે તમે લખ્યું, પછી પાછું તમે પેલું સુકામાં સુવાડે ભીને પોડી પોતે, હા સુકામાં સુવાડે ભીને પોડી પોતે, એ લાઈન કેવી ગજબ છે, અદ્ભુત છે. હા, એનું વિઝ્યુઅલ્સ તો બહુ સરસ તમે કર્યા જ છે. પણ સો આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ યુ, ચિરંતન એન્ડ ઓલ ધ પીપલ હુ આર એસોસિએટેડ વિથ ઇટ. પણ હવે આપણે શરૂઆત એનાથી જ કરીએ આજની સાંજની. વાહ વાહ, બિલકુલ બિલકુલ. જલિતભાઈ, તમે જેમ કીધું એમ કે શાળામાં બધાએ એ વાંચ્યું હોય, ગાયું હોય, પણ હું ઇંગ્લિશ મીડિયમમાં હતો એટલે મને એ મોકો નથી મળ્યો, એ લાવો નથી મળ્યો કે લોકોની સાથે, એટલે ગ્રુપમાં બધા ક્લાસમેટ્સની સાથે હું ગાઈ શકું. મારા દાદા અહીંયા અમદાવાદમાં હતા અને એ એક દિવસ બેઠા બેઠા આ ગણગણતા હતા અને મને બહુ મજા આવી આ ધૂન સાંભળીને, શબ્દો સાંભળીને. એટલે મેં એમને પૂછ્યું અને મેં એમને પૂછ્યું એટલે એમણે મને કીધું કે આ દલપતરામ ની કવિતા છે ને, અમે નાના હતા ત્યારે આખું આવી રીતના શાળામાં ગાતા બધાની સાથે જોડે મળીને, એટલે ત્યાંથી મને એવો આઈડિયા આવ્યો કે આને રીક્રિએટ કરવું અને લોકોની વચ્ચે મૂકવું, અને એની ઉપર ત્યાં આવ્યું. ગૌર સે સુનિયે, ઇંગ્લિશ મીડિયમ મેં પઢને વાલા ગુજરાતી લડકા, ગુજરાતી કો જિંદા રખ રહા હૈ. જી બિલકુલ. આ તો હું સુતો પારણે પુત્ર નાનો,
रणू छेक तो रात को कौन छानो, मने दुख देखी दुखी कौन था तू, महाहित नाली दयाली अतो सुतो पारणे पुत्र नानो, रणू छेक तो रात तू कौन छानो, मने दुख देखी दुखी कौन था तू, माहित नाली दयाली मातु, सुतामा सुवाड़े दिने पोज कोते, पिरा पाम पांडे तजे स्वाद सोते, मने सुसुमाते कटु कौन था तू, महाहित वाली दयाली मातु, महाहित वाली दयाली मातु, महाहित वाली दयाली मातु। आगळ कितलू सरस लख्यू छे, पडू के चढू तो खमा आणी वाणी, पड़े पापणे प्रेम ना पूर पाणी, पूर पाणी पछी कोण पोता तणु दूध पातु, दूध पातु, महाहेत वाली दयाली जी मातु। अने मां अने पिता बन्ने ऊपर काव्य लखेला छे दलपतराम। अने दलपतराम एमने रूढ़ी गुजराती वाणी राणी ना वकील आउ बिरुद मळ्युं हतुं, रूढ़ी गुजराती राणी वाणी ना वकील वकील क्या बात। अने 200 वर्ष थया एमना जन्म ने, आ 201 वर्ष चाले छे। એમણે 200 વર્ષ પહેલા જે એ સમયના કુસંસ્કારો કુરિવાજો હતા એની સામે વ્યાપક જાગૃતિ ફેલાવવા માટે શબ્દ બ્રહ્મ અને કલમના સમન્વયથી શીરાની જેમ ઝટ ગળે ઉતરી જાય એવા એમણે જે કાવ્યો લખ્યા, કન્યા કેળવણીના જે એમણે પ્રયાસો કર્યા, એમણે જો અર્વાચીન ગુજરાતીનું સૌથી પહેલું નાટક દલપતરામે લખ્યું હતું, પછી બોધ, હા, પદ્ય મિશ્રિત બોધ કથાઓ એમણે લખી, નિબંધો એમણે લખ્યા, પછી મને યાદ છે ગુજરાતનું પ્રથમ દૈનિક જે હતું અથવા તો કન્યાઓ માટેની પ્રથમ શાળા એમાં પણ એમનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન, એટલે તમે દલપતરામને બહુ મોટી અંજલિ આપી છે આ યુટ્યુબ પર આ પ્રકારનો વિડિયો કરીને। મને મને એવું લાગે છે કે કંઈક ને કંઈક ઘણી બધી ઘટનાઓ બહુ જ ગજબ હોય છે। દલપતરામ જે છે એ જેમની પાસેથી એમણે કાવ્ય શીખ્યું એ અમારા મૂળીના, મારું જે ગામ છે વતન છે સુરેન્દ્રનગરનું, મૂળીના દેવાનંદ સ્વામી હતા, એમના શિષ્ય હતા, એટલે કંઈક ને કંઈક મૂળી પાસેથી એમણે કંઈક મેળવ્યું, તો આજ મૂળીનો હું વતની છું અને એ દલપતરામને કંઈક આપી શકું તો એનાથી વધારે મોટું શું હોય શકે આજના યુવાનો એ ગાતા થાય એ સમજતા થાય તો। દલપતરામ નું એક પેલું કાવ્ય હતું ને એ ખબર છે, આપણું સૌથી હમણાં છેલ્લા સમયમાં સૌથી સુપરહિટ થયેલી ફિલ્મોમાંનો એક છેલ્લો દિવસ, અને એની અંદર પેલું કાવ્ય લેવામાં આવ્યું હતું, ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે, પોપટલાની ડોક વાકી, પોપટની છાચ વાકી, કૂતરાની પૂંછડી નો વાંકો વિસ્તાર છે, વારણની સૂંઢ વાકી, સૂંઢ વાકી, વાઘના છે નખ વાકા, ભેંસ નો તો ભેંસ ના તો શિંગડા વાંકા, ના ભેંસ ને માથે તો વાંકા શિંગડા નો ભાર છે, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્ય નું તો એક વાંકું આપના આધાર છે। જી બિલકુલ, એટલે આ સોશિયલ મીડિયા પર બધા લાગુ પડે જો, બહુ સાચી વાત, એટલે આમ આપણે સોશિયલ મીડિયા એ અવકાશ આપી દીધો છે કે ગમે ત્યારે ગમે તેને આપણે આમ વાંકું છે આ વાંકું છે તે એવું બધું કરતા હોઈએ છે, એટલે આદિત્યને જઈને કહી આવે કે તમને ગાતા નથી આવડતું, અલા રહેમાનને ત્યાં ભણીને આવે છે, તું કોણ બોલવા વાળો, કઈ નઈ ચલો ઓકે, એક સરસ મજાનું બીજું કોઈ ફોક સોંગ। बिल्कुल ये आज रे ये जो धारणा गढ़ने मार गिरे ये मारी जाम मुंडे रे મણિયાર ડો રે જીવે મોરાલ જો સાયબો રે ભમરિયા ભાલા વાળો રે મણિયાર ડો રે
મણિયારો તમે ગાયો, કેવી મજાની વાત છે કે મન મેળાપ થયો છે, હસ્ત મેળાપ બાકી છે. અને મણિયારો એટલે બંગડી વેચનાર, ચૂડલા ગણનાર. અને એની બંગડી વાતો આપણે ચોક્કસ આના વિશે ક્યારેક અલગ સેશન જ કરીએ, દરેક ગીત વિશેની વાતો કરીએ. કારણ કે આજે થોડો સમય ઓછો છે, બાકી મને એમ થાય કે મણિયારા વિશે તો કેવી સરસ મજાની વાતો છે, કે આ કેવી ક્યાંથી આ શબ્દ આવ્યો, કેવી રીતે સાંભળ્યું છે. કે એક તો એ અર્થ પણ છે, અને મનને હરનાર એટલે એનો એક એવો પણ અર્થ થાય છે. મણિયારો મનને હરનારો જે વ્યક્તિ હોય એ એવો પણ, એટલે આ તો ઘણું બધું આની ઉપર તો વાતો થઈ શકે અને ગીતો ગાઈ શકાય. ચોક્કસ ક્યારેક કરશું. હવે હમણાં ઈશાની એમ કહેતી હતી, એને લખ્યું કે શી વોન્ટેડ ટુ આસ્ક અ ક્વેશ્ચન ટુ યુ, તો આપણે ક્વેશ્ચન પર જઈએ પહેલા એક સરસ મજાનું ગીત થઈ જાય. અરે બિલકુલ, એના ક્વેશ્ચનમાં કઈ નહીં હોય એટલે હું તમને ખાતરી આપું છું. આની પાસે જ હશે. ક્યા વાત હૈ, આ આભમાં ઝીણી જબુ કે રે વીજળી રે, ગુલાબી કેમ જાશો ચાકરી રે. આ ગરબો હવે લાગુ નથી પડતો, કારણ કે હવે બધા વર્ક ફ્રોમ હોમ કરે છે. વર્ક ફ્રોમ હોમ, પેલા તો એવું હતું કે પેલા એટલે એ પ્રાર્થના છે ને કબૂલ થઈ ગઈ. પણ લેટ મી ટ્રાય. બહુ બધા લોકો તમને એવું કહી રહ્યા છે કે ભાઈ હેલારો નું, પણ હું એવું માનું છું કે હેલારો નું જે આદિત્ય વાળું ગીત છે ને, એમાં વિષાદ નો રંગ છે, તો એ આપણે વિષાદ નો રંગ આજે છવાવા નથી જ દેવો. એટલે આજે શાનદાર છે, આજે શાનદાર શાન રાખ્યું છે. હા, તો
તમારું પેલું વેક્સિનેશન નું બધું પતી ગયું બધું, તમે સેફ છો ને આદિત્ય? ફર્સ્ટ ડોઝ મારો થઈ ગયો. સરસ. અને એ અનુભવ, એ ધ્રુજારી નો અનુભવ, ધરતી ધ્રુજવાનો અનુભવ કેવો રહ્યો? વેક્સિનેશન નો આમ કઈ લાગ્યું નહી મને તો, એટલે આમ કડીક માં પતી ગયું. વાહ, શું મને હવે ખબર પડી કે અવાજ આટલો ઊંડાણ થી ક્યાંથી આવે છે, શું કારણ છે તમારામાં? સવાલ લઈ લઈએ, ઈશાની શું ક્વેશ્ચન છે તમારો, બોલો. ઓ, અત્યારે જ પૂછી લો. ખાસ તો પછી મારે નીકળવાનું છે, મોડું થાય છે મારે. જોડવા વાળી જોઈએ, હવે જ્યોતિષ ને દેખાડ્યું છે કે છે ક્યારે યોગ છે. અચ્છા, બરાબર છે. ચલો, એ સંયોગ ખૂબ જલ્દી આવે ને અમે બધા તમારા ગરબામાં નાચી શકીએ, ગરબા ગાઈ શકીએ. હું એ જ વેઇટ કરી રહી છું. એના માટે એક એમનામ, એના માટે એક એમનામ ગોઠવી નાખશું ગરબા પણ, એટલા માટે મને સુલિયે ન ચડાવો કઈક તો, કારણ કે હવે તો લગ્નમાં નાચે ટાઈમ થઈ ગયો, કઈક તો પ્રસંગ આવે ભાઈ. તો ઈશાની પાપા કી પરી, ઈશાની તમને મારો પહેલો સવાલ એ છે કે પપ્પા એ તમારા માટે પહેલું ગીત કયું ગાયું હતું, કઈ યાદ છે? આમ યાદગીરીમાં હોય, તમે સમજણા થયા ત્યારથી, અથવા તો તમને એવું કહેવામાં આવ્યું હોય, ઘણી વાર એવું હોય કે આપણને કહેવામાં આવે બાળપણમાં કે મેં તારા માટે પહેલું આ ગાયું, તું આ બહુ સાંભળતી હતી, સૌથી પહેલું કયું હતું? આઈ ડોન્ટ થિંક સો, પપ્પા એવી રીતે મારા માટે આમ કોઈ, પણ મને જે મને યાદ છે મણિયારો છે સૌથી પહેલો. મણિયારો એટલું બધું પપ્પાએ, કારણ કે ઓબ્વિયસલી પપ્પાનો ફર્સ્ટ સોંગ, એટલું બધું પપ્પાએ જ ગાયો છે કે મને મારો મેમરીમાં પહેલું સોંગ એ જ છે મણિયારો. અને એક્ચ્યુઅલી સાચું કહું, જયારે પણ એ ગવાતું હોય ને, કોઈના પણ કંઠમાં ગવાતું હોય ને, મારા મનમાં તો તમારા પપ્પાનો અવાજ જ ચાલતો હોય. એવું હોય ને કે આપણે કોઈ ગીત કિશોર કુમાર નું સાંભળ્યું હોય તો મનમાં પછી કિશોર નો અવાજ જ ચાલતો હોય, પ્રફુલ્લ દવે ના અવાજ માં થાય કે એમણે ગાયેલા ગીતોમાં એમનો જ અવાજ તમારા મનમાં એ રણકો આવ્યા કરે વારે વારે. મને બી એવું થાય છે અમુક સોંગ માટે, તો બાયસ થઈ ગયું છે કે આપણને અમુક ના જ વોઇસ માં ગમે છે. સાચી વાત છે. સો ઓકે, તો આજની શામ શાનદાર માં ઈશાની નો રંગ કયા ગીત થી, કયા સુર થી ભરાઈ રહ્યો છે? ગુલાબી રંગ થી શરૂઆત કરીએ, જે મારું પણ મારો કરિયર ના શરૂઆત માં જ મને મે ગાયેલું છે. અને લકીલી જેને કમ્પોઝ કર્યું છે ને, હાર્દિક આજે મને એ જ કંપની કરેલું છે. અરે વાહ 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 વાહ, હાર્દિકભાઈ અમારા રામ રામ. હા, હું જ્યોતિષ નથી શરબતે
બ્યુટિફુલ કોમ્પોઝિશન, બ્યુટિફુલ લિરિક્સ. અને ગુજરાતી સંગીત હવે કેટલું જુદી દિશામાં પહોંચ્યું છે એની આ એક નિશાની, ઈશાની. કે કન્ટેમ્પરરી સોંગ્સ વિથ મીનિંગ, યુ નો, આપણે બધા એક વચ્ચે એક એવો ફેઝ જોયો છે કે જયારે કન્ટેમ્પરરી ગુજરાતી ગીતો નહોતા બનતા અને ગુજરાતી ગીતોનો એક સીમિત દાયરો થઈ ગયો, તો હવે એવું નથી. હવે ખૂબ બધા પ્રયોગો થાય છે અને દરેક પ્રકારના પ્રયોગને ઓડિયન્સ મળી રહે છે. પછી ગુજરાતી રેપ હોય, આવી રીતે કોઈ રોમેન્ટિક સોંગ્સ હોય, બ્લૂઝ હોય, જેઝ હોય, કે પછી યુ નો આ બધા જે કોમ્બિનેશન છે, દે આર વેરી ઇન્ટરેસ્ટિંગ. એમાં ફોકની સાથે ફોક રંગ ભળે અને અલગ અલગ ગીતો મળે. તો ઇન ધ રીસન્ટ પાસ્ટ આ બધા જે પ્રયોગો તમે લોકોએ કર્યા છે, તમારી સાથેના કન્ટેમ્પરરીઝ બીજા લોકો કરે છે, એમાં તમને સૌથી વધારે મજા પડી હોય એવું કઈ? એટલે મારું કે કોઈ બીજા? કોઈનું પણ હોય, એની વાત કરીને પછી તમે તમારું ગાઈ શકો. ફોક રિક્રિએશનમાં મને એક તો આદિત્યનું રંગ ભરી રાધા બહુ ગમે છે, ધેટ ઇઝ વન ઓફ માય ફેવરિટ્સ. અને ફિલ્મ સોંગ્સ અગર આપણે વાત કરીએ, મને વાલમાં વરે બહુ ગમે છે, સતરંગી મને બહુ જ ગમે છે, અને કેટલા બધા વખત થી સ્ટેજ શોઝ ને બધું બંધ છે, અને જયારે સોશિયલ મીડિયા પોસ્ટ જોઈએ કોઈ પણ આર્ટિસ્ટ ની, તો એવું દેખાતું હોય કે એ લોકો જૂના ફોટોગ્રાફ્સ થ્રોબેકમાં મૂકે અને પછી એમ કે યુ નો વી મિસ ધીસ એનર્જી, વી મિસ કનેક્ટિંગ વિથ પીપલ, વી મિસ ધીસ કાઇન્ડ ઓફ ગેધરિંગ. તો તમારું કોઈ એવો યાદગાર કોઈ કોન્સર્ટ હોય કે જેમાં એવી કોઈ ક્ષણ હોય કે જેમાં તમને ઓડિયન્સ સાથે ખૂબ તાદાત્મ્ય અનુભવાયું હોય, કોઈ એક ક્રિએશન રજૂ કરતી હોય, એવું કોઈ ગીત? સ્ટેડિયમમાં બાદશાહની કોન્સર્ટ હતી અને ત્યારે મેં પરફોર્મ કર્યું હતું, અને એટલે મને એટલી બધી બીક લાગી હતી કે હું સ્ટેજ પર જતા પહેલે બેસી ગઈ કે મને એક સેકન્ડ બેસવા દે, મારા પગ ધ્રુજી રહ્યા છે. કારણ કે આઈ થિંક અરાઉન્ડ 25-30,000 ક્રાઉડ હતું, અને ત્યારે મેં રહેમાન સરે કમ્પોઝ કરેલું જય જય ગરવી ગુજરાત ગીત સ્ટાર્ટ એનાથી કર્યું હતું. અને આઈ થિંક દેટ વોઝ ધ મોમેન્ટ કે મને હું બેક સ્ટેજ ગાઈ રહી હતી, પણ આઈ કુડ ફીલ ઇટ કે ઓડિયન્સ કેટલું કનેક્ટ થઈ ગયું છે. કારણ કે એક તો આપણું ગુજરાતમાં જ ગુજરાતનું ગીત ગાવું અને એ યુ નો આખું એ માહોલ જે રીતનો ક્રિએટ થયો હતો, અને એ સોંગ ગાયા પછી મારી બીક જતી રહી. સો વેરી નાઈસ. યુ વોન્ટ મી ટુ સે એનીથિંગ? એનીથિંગ ધેટ યુ ડીડ વિથ અને લિરિક્સ યાદ નથી, આઈ જસ્ટ હેવ ટુ તમે સ્ટેડિયમ ની વાત કરી જ્યાં સુધી લિરિક્સ શોધો ત્યાં સુધી કહી દઉં, તમે રહેમાન સાહેબ ને યાદ કર્યા. એઆર રહેમાન નો જે કોન્સર્ટ હતો સરદાર પટેલ સ્ટેડિયમમાં, એમાં હું હોસ્ટ હતો, અને ધ સેમ ફીલિંગ ધેટ યુ વેન્ટ થ્રુ, આઈ ઓલસો વેન્ટ થ્રુ, કે યાર એઆર રહેમાન નો કોન્સર્ટ હોસ્ટ કરવાનો છે ભાઈ. So many people looking at you and particularly when A.R. Rahman sahib is on stage, એ વખતે જ્યારે તમારે સાથે સ્ટેજ શેર કરવાનો અને વાત કરવાની, ઓ ગોડ. અમે બે એક જ વખત રહેમાન સાહેબ કોલેજમાં એક બે વાર જોયા હતા, ઈટ જસ્ટ પાસ થયા એટલી મોમેન્ટમાં પણ મને એવું ફીલ થતું કે ઓકે હું એ જ ધરતી ઉપર છું કે જ્યારે રહેમાન સાહેબ ચાલી રહ્યા છે. રાઈટ, ચલિયે હો જાની.
ઝંઝાના ઝાંઝર ને પહેરી પધાર પ્રભુ, કાન ના કમાડ મારા ઢંડોળી જા. હવે આ પ્રકારની કવિતા બીજા ત્રીજામાં ભણતા બાળકોને જો તમે આટલું ડિફિકલ્ટ કોમ્પોઝિશન શીખવાડો, એ શાળાનું કેટલું મોટું કોન્ટ્રીબ્યુશન કહેવાય બાળકોના જીવનમાં. મને આ સેમ વસ્તુ રિયલાઇઝ થઈ હતી કે હું એમ જ રિયાઝ કરતા કરતા, તમને ખ્યાલ હશે, તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આશી વત્સલતા ભરે, મળદા મસાણેથી જાગતા રહી શબ્દોમાં શિસ્તા ભરે. એટલે મને એમ થયું કે આટલી અઘરી કવિતા એક તો યાદ છે અને સમજાય છે બીકોઝ ઓફ સીએ. એબ્સોલ્યુટલી. તમે તો ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કરો છો, તો આઈ એમ શ્યોર કે સ્ટેજ પરથી હિન્દી સોંગ્સ પણ બહુ ગાતા હશો, તો કઈક આજે એવું પણ થઈ જાય. મની સાહેબજી જાણે હે સાહેબજી, ફિર ભી બનાયે બહાને, નૈણા ના વાબી જી દેખે સમજે lots of love to priya sachin jigar and shreya goshal and toshire to yes absolutely હવે આ સેશન એન્ડ કરવામાં ઘણા બધા લોકો એમ કહે છે કે અમે ગરબા બહુ મિસ કરીએ છીએ, અને બહુ બધા લોકોને અંદરથી હોય કે કોઈ ગુજરાતી ગીત સાંભળીએ ગરબો, તો એનાથી આપણે આ વાત પૂરી કરીએ.
આપણે મારે એક્ચ્યુઅલી મારા ફેવરિટ ફેવરિટ ડે છે ઇફ વી હેવ ટાઈમ આઈ કેન આઈ વિલ સિંગ ટુ અધરવાઇઝ અરે નેકી ઓર પૂછ પૂછ ઓકે આ મને બહુ જ ગમતો હમણાંથી મારો નવરાત્રિ સીઝનમાં મોસ્ટ ફેવરિટ ગરબો છે કેસરીઓ રંગ તને લાગ્યો ના ઘરમાં કેસરીઓ રંગ તને લાગ્યો રે તો કેસરીઓ રંગ તને લાગ્યો ના ઘરમાં કેસરીઓ રંગ તને લાગ્યો રે તો કોનો કોનો માને ઘૂમ્યો ના ઘરમાં કોનો કોનો બીજું એક આ ગીત પણ મને બહુ જ મારું ગમતું અને સ્પેશિયલી હાર્દિક બેઠો છે એટલે નથી કહેતી હાર્દિકે કંઈક કમ્પોઝ કર્યું હતું ખાસ નવરાત્રિ માટે અને હું આની સાથે એટલે એક ટ્રાન્સમાં જવાની જે વાત છે ને એ મને દરરોજ નવે નવ દિવસ મને આ મોમેન્ટ ઉપર મને એ ફીલ થતું કે આદિત્ય કે ના નથી ઓર ટાઈમ એટલે મારા ના આદિત્યના ઝઘડે એટલા બધા પોપ્યુલર છે મને અમુક લોકો એ પૂછે ક્વેશ્ચન આન્સર માં કે તમે આદિત્ય કેમ આટલા બધા ઝઘડી રહ્યા છો આદિત્ય જ્યાં ઝઘડો વધારે ત્યાં પ્રેમ વધારે એવું મારા દાદા કહેતા પણ અમારામાં ખાલી ઝઘડો છે હો જાય કે મળી ચોકવન મરતી લે લે વાડી તરા મતું
वन क्या बात है, बहुत अच्छे बहुत अच्छे। अने हार्दिक भाई ने एक जादू की जप्पी, अने એમને ખાસ એ વાત કહેવાની કે તમને કોમર્સ અને કંચન નો ક સ્પર્શી નથી શક્યો, એ વાતનો મને વધારે આનંદ છે। તમે જેવા છો એવા જ રહેજો। થેન્ક યુ ભાઈ, લોટ્સ ઓફ લવ, લોટ્સ ઓફ લવ। થેન્ક યુ સો મચ ઈશાની ફોર જોઈનિંગ, થેન્ક યુ ફોર હેવિંગ મી, ગિવ માય રિગાર્ડ્સ ટુ એવરીબડી એટ હોમ। અને આ આ છેલ્લા અડધો કલાક પોણો કલાકમાં આપણે જે રીતે સરસ સ્માઇલ કરી શક્યા, એવી જ ખુશીઓ બધાના જીવનમાં પથરાય એવી આપણે 14 ભુવનમાં રહેતી માતાને પ્રાર્થના કરીએ। અને મારે કરવી છે બધાને કે પ્લીઝ વેક્સિન લેજો, તમે બધા જ જેટલું જલ્દી માસ્ક પહેરજો, માસ્ક પહેરજો, કારણ કે વેક્સિન લીધા પછી એવા થઈ જાય લોકો કો આપણે તો કિંગ ઓફ ધ વર્લ્ડ, અલા માસ્ક તો પહેરો, એને કઈ વેક્સિન લીધી એટલે કઈ માસ્ક નથી પહેરવાનું એવું નથી। સો આઈ રીલી રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે તમે જેટલા ભી લોકો જોઈ રહ્યા છો માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિન। Please. Right. Thank you so much, Ishani, for joining. This was the first episode of Mirchi Sham Shandar Season 3. Haji, aava bija episodes aavi rahya chhe tamara maate aavnara samaya ma. Itle, I hope you will enjoy it on Mirchi social media handles. Ane Mirchi na bija RJs ni saathe pan alag-alag activities thai rahi chhe. So you will get to know about the schedule also. Ke aavnara 3-4 dias ma shushu thai rahi chhe. Thank you so much, Ishani. Ishani Dave for joining. मिर्ची शाम शानदार सीजन 3, ये शाम उम्मीद के नाम, को पार्ट बाय कलर्स गुजराती, लाइफ इंश्योरेंस पार्टनर LIC, जैसे इम्यूनिटी के लिए वैक्सीन वैसे इंश्योरेंस के लिए LIC, इन एसोसिएशन विथ हाइटा क्रॉप केयर इंडस्ट्रीज। थैंक यू वेरी मच एवरीबॉडी फॉर ज्वाइनिंग, टेक केयर, आप जो